उदाहरण नंबर 15 અહીં આપણે ચેપ્ટર 3 ની અંદર જે શીખી ગયેલો પ્રશ્ન હોડી વાળો જે ક્વેશ્ચન હતો તેની જેવો જ પ્રશ્ન ચેપ્ટર 4 ની અંદર છે આપણે એને ઓળખવાનો છે કે પ્રશ્ન ચેપ્ટર 3 નો છે કે ચેપ્ટર 4 નો છે અહીં વાત એવી કરેલી છે એક મોટર બોટ એટલે કે હોડી એક મોટર બોટ ની શાંત પાણી માં જળ શાંત પાણી હોય ત્યારે તેની ઝડપ 18 કિમી પ્રતિ કલાકની છે શાંત પાણી હોય સ્થિર પાણી હોય ત્યારે એની ઝડપ 18 કિમી પ્રતિ કલાકની છે કે 1 કલાકમાં 18 કિલોમીટર કાપે છે જો 24 કિમી અંતર પ્રવાહની સામી દિશામાં 24 કિમી અંતર પ્રવાહ આમથી આવે છે આમ જાય છે તો તેની સામી દિશામાં કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર પ્રવાહની દિશામાં 24 કિમી અંતર કાપવાનું છે તેના કરતા કાપવા લાગતા સમય કરતા 1 કલાક વધુ લાગે છે એટલે સામી દિશામાં 1 કલાક વધુ લાગે છે તો પ્રવાહની ઝડપ શોધો વિદ્યાર્થી મિત્રો યાદ કરો હોડીવાળા પ્રશ્નની જોઈએ તો તેમાં પણ પ્રવાહની દિશા અને સામીની દિશા હતી પરંતુ અહીંયા તમારે ઓળખ માટે ચેપ્ટર 4 ના પ્રશ્નની ઓળખ માટે તે આપણે ચલ x અને y ધારેલા હતા એ પ્રશ્નની અંદર હોડી બંને દિશામાં જતી હતી આ દિશામાં 30 કિમી 35 કિમી અંતર કાપવા એટલો સમય લાગે ફરીવારથી તે જ હોડી તે જ નદીમાં એટલો અંતર આ દિશામાં એટલો સમય લાગે પરંતુ અહીંયા હોડી છે એ આ પ્રશ્નની અંદર તેટલો જ અંતર મતલબ કે બંને જો પ્રશ્નની અંદર હોડી બંને દિશામાં એક સરખું અંતર કાપતી હોય આવો પ્રશ્ન આપેલો હોય તેટલું જ અંતર તો આ પ્રશ્ન ચેપ્ટર 4 નો હોઈ શકે તો આપણે એ પ્રમાણે વિચારણા કરવી પડશે કે આપણે ત્યાં ચલ માત્ર x જ ધારીશું અહીંયા આપણને મોટર બોટની ઝડપ આપી દીધી છે માત્ર પ્રવાહની ઝડપ શોધવાની છે જ્યારે પ્રશ્નમાં પ્રવાહની અને હોડીની બંનેની ઝડપ શોધવાની હતી તો આપણે પહેલા પ્રવાહની ઝડપની ધારણા કરીએ ધારો કે પ્રવાહની ઝડપ x કિમી પ્રતિ કલાક છે ચાલો આપણે પ્રવાહની ઝડપ મળી ગઈ છે આપણી મોટર બોટ બંને દિશા એટલે સામા પ્રવાહમાં અને પ્રવાહ દિશા તરફ જાય છે હવે બંને દિશા તરફની જે ઝડપ છે મોટર બોટની તે પણ શોધી લઈએ માત્ર અહીંયા આપણે પ્રશ્નની અંદર પ્રવાહની ઝડપ શોધેલી છે આપણને મોટર બોટની ઝડપ આપેલી છે જ્યારે ચેપ્ટર 3 નો જે પ્રશ્ન હતો એમાં આપણે બંને ઝડપની ધારણા કરેલી હતી તો હવે આપણે બંને દિશા તરફ જવું છે તો કે પ્રવાહની દિશામાં મોટર બોટની ઝડપ પ્રવાહની દિશામાં જાય મોટર બોટ ત્યારે કઈ કઈ ઝડપ આવે તો મોટર બોટની પોતાની ઝડપ વત્તા પ્રવાહની ઝડપ પ્રવાહની દિશામાં જાય મોટર બોટ જ્યારે પાણીની અંદર મોટર બોટ હશે તો એ બંને ઝડપ સાથે ચાલે પ્રવાહ તરફ પ્રવાહની પોતાની અને સાથે ઉપર જે મોટર બોટ છે તેની જ્યારે સામા પ્રવાહે જાય ત્યારે આપણને ખ્યાલ છે કે સામા પ્રવાહે હોડી હોય અથવા મોટર બોટની ઝડપમાંથી પેલો પ્રવાહ શું થતો જાય કપાતો જાય તો પ્રવાહની દિશામાં મોટર બોટની ઝડપ તો કે મોટર બોટની પોતાની ઝડપ સાથે કોની તો કે પ્રવાહની ઝડપ તેવી રીતે સામા પ્રવાહની દિશામાં મોટર બોટની ઝડપ સામા પ્રવાહે તમારે જવું છે પ્રવાહ આમથી આવે છે તો શું થશે તો કે મોટર બોટમાંથી પ્રવાહ શું થશે બહાર હવે વિદ્યાર્થી મિત્રો આપણે બંને દિશા તરફની ઝડપ શોધી લીધેલી છે હવે ખરેખર પ્રશ્નની અંદર કેટલા કિમી અંતર બંને તરફ જવું છે કે 24 કિમી અંતર પ્રવાહની સામેની દિશામાં અને તેટલું જ અંતર પ્રવાહની દિશામાં તો આપણે બંને દિશા તરફ 24 કિમી અંતર જઈએ અને લાગતો સમય શોધી લઈએ તો કે પ્રવાહની દિશામાં 24 કિમી અંતર કાપતા
अंतर એટલે 24 કિમી ઝડપ પ્રવાહની દિશામાં ઝડપ કઈ છે તો કે 18 + x તેવી રીતે સમાન પ્રવાહની દિશામાં કેટલું જ અંતર બંને દિશા તરફ એક સરખું જ અંતર છે સમાન પ્રવાહની દિશામાં 24 કિમી અંતર કાપતા લાગતો સમય t2 અંતર છે 24 સમાન પ્રવાહની ઝડપ કેટલી છે તો કે 18 - x અહીંયા આપણે એક વાત તે પણ કરેલી છે કે તમે 24 કિમી અંતર પ્રવાહની સામી દિશામાં કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા લાગતા સમય કરતા એક કલાક વધુ છે આપણને ખ્યાલ છે કે સામી દિશા તરફ મોટર બોટ લઈને જાઓ અને પ્રવાહની દિશા તરફ જાઓ તો સામા પ્રવાહમાં એક કલાક વધુ લાગે 24 કિમી અંતર કાપો તો એક કલાક શું લાગે છે વધુ અહીંયા હવે આપણને બંને દિશા તરફનો સમય મળી ગયેલો છે એક કલાક વધુ લાગે છે પરંતુ એક કલાક વધુ લાગે છે ચાલો તો આપણે સૌપ્રથમ t1 t2 આપી દીએ તો કે પ્રવાહની દિશામાં તમે જાઓ છો આ છે સામા પ્રવાહમાં જાઓ છો તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રવાહ તરફ જાઓ છો અને સામા પ્રવાહ તરફ જાઓ છો તો એક કલાક વધુ લાગે છે એક કલાક વધુ કેમ હવે જો સમય કેમ વધારે હશે સમય વધારે આમાં લાગે છે આમાં દાખલા તરીકે 5 કલાક હોય તો આમાં t2 એટલે આપણે સામા પ્રવાહ આમાં 5 કલાક લાગતો હોય તો આમાં કેટલા કલાક લાગતો હોય 4 કલાક કેમ કે પ્રવાહની દિશા તરફ તો સમય ઓછો જોઈએ અહીં કીધું છે કે પ્રવાહની સામી દિશામાં જે સમય લાગે તેના કરતાં પ્રવાહની દિશા કરતાં એક કલાક વધુ લાગે એટલે સામા પ્રવાહમાં એક કલાક વધુ લાગે છે તો આ સામા પ્રવાહમાં જ આમાં એક કલાક વધુ લાગે આમાં આપણને સરખા સમય ક્યારે થશે એક કલાક વધુ લાગે કેમાં આમાં એક કલાક વધુ લાગે તો વધુ આપણે આપવો પડશે કેમાં તો કે આમાં આપવો પડશે તો વિદ્યાર્થી મિત્રો જોજો બરાબર સમજો આ પ્રવાહ તરફનો સમય છે આ સામા પ્રવાહ તરફનો સમય છે આમાં એક કલાક વધુ લાગે છે એનો મતલબ આમાં 4 કલાક જોઈએ તો આમાં 5 કલાક જોઈએ બંનેની સરખામણી ક્યારે કરી શકાય કે સાહેબ એક કલાક વધુ આમાં લાગે તો એક કલાક આમાં આપી દે તો શું બનશે t1 + 1 = t2 ચાલો t અને t2 ને આ બાજુ લો શું તો માઈનસ થશે બેટર છે આપણે t1 ને પેલી બાજુ લઈ જઈએ તો શું બનશે t2 - t1 = 1 t2 - t1 આ બાજુ 1 બનશે ને આપણે આ બાજુ લખી નાખા ચાલો t2 નું સમીકરણ શું છે તો કે 24 / 18 - x માઇનસ t1 એટલે શું છે 24 / 18 + x = 1 ચાલો આપણે વાત કરી લઈએ અંશ સમાન છે કોમન કાઢી લઈએ 24 કોમન કાઢી લઈએ 1/18 - x માઇનસ સૂત્રના 1/18 + x = 1 ચાલો આગળ વિચારણા કરીએ 24 / 24 ક્રોસ ગુણાકાર કરીએ અને આની સાથે ગુણીએ તો શું આવશે 18 + x હવે અહીંયા જ્યારે ગુણશું ત્યારે આગળ માઇનસ છે ખાસ કાળજી રાખશું -1 × 18 એટલે -1 × -1 - x - થશે ચાલો હવે આ બંનેનો ગુણાકાર x - y x + y એટલે કે x² - y² પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ બંનેનો ગુણાકાર છે ચાલો આગળ વધીએ 24 + 24 કોણ કેન્સલ થશે સર 18 માઇનસ અને પ્લસ કેન્સલ થશે x + x એટલે કે 2x છેદમાં 18 નો વર્ગ 18 × 18 કરીએ અથવા આ બંનેને આપણે આની સાથે ગુણી નાખીએ એક સાથે ગુણીશું તો શું આવશે 18 નો વર્ગ - x² ચાલો હવે આપણે આ બંનેને ગુણી નાખીએ 24 × 48 x = 18 નો વર્ગ એટલે કે 18 × 18 18 × 18 કરીએ તો ગુણાકારની તમે જે આપણે ગુણાકાર કરીએ એના કરતા આ રીતે પણ ગુણાકાર કરના થાય 8 8
આ બંનેનો પહેલા અંશ અંશનો ગુણાકાર 68 ના 4 વધી પડી 6 6 ને આપણે યાદ કરશું જો જો હવે ક્રોસ ગુણાકાર 8 1 8 8 1 8 8 ને 8 16 16 ને 6 વધી બીજી 16 ને 6 22 નો બગડો વધી પડી ગઈ હવે અંશ અંશનો ગુણાકાર 1 1 1 1 2 ને 3 કેટલા આવશે 324 આ રીતે પણ તમે સરળતાથી ગુણાકારની પ્રેક્ટિસ કરશો તો તમને સરળતાથી ગુણાકાર મળી જશે પહેલા અંશ અંશનો ગુણાકાર 68 64 વધી પડી 6 હવે ક્રોસ ગુણાકાર કરનાથી 8 1 8 8 1 8 બંનેનો સરવાળો કરીએ તો 8 ને 8 16 16 ને 6 16 ને 6 22 22 નો બગડો વધી પડી પાછી દે હવે અંશ અંશનો ગુણાકાર 1 1 1 1 ને 2 3 324 તો અહીંયા આપણને મળે છે 324 માઈનસ x² આ રીતે ગુણાકારની પ્રેક્ટિસ કરશો સરળતાથી તમે ક્વેશ્ચન નું સોલ્યુશન લાવી શકશો ચલો x² માઈનસ છે ઇક્વલ ને આ બાજુ લાવીએ તો કે x² આ બાજુ 48x છે પેલી બાજુથી 324 લાવી ઇઝ ઇક્વલ ટુ 0 ચાલો હવે આપણે 324 ના ભાગ કરવાના છે 324 ના આધારે આપણે 48 લાવવાના છે અથવા વિવેચકની રીતના આધારે પણ આપણે સોલ્યુશન કરી શકીએ 324 થી વિચારણા કરીએ આપણે તો કે 324 એટલે આપણને ખ્યાલ આવી ગયો કે 18 ગુણ્યા 18 18 નો ભાગ તો કે 9 ગુણ્યા 9 2 18 9 2 18 હજી આનો ભાગ કરીએ તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 હવે આ બધાનો ગુણાકાર કરશું 324 આવે છે આપણે 48 લઈએ છીએ તો આનો કોનો કોનો ગુણાકાર કરીએ તો 48 આપણને આવે છે તો જોઈએ 3 તરી 9 9 તરી 27 ચલો 27 મળે છે 3 2 6 6 2 12 એ પણ આપણે ટ્રાય કરીએ કે આપણે 48 મળે છે કે નહીં તો 3 તરી 9 9 તરી 27 3 2 6 6 2 12 આપણે ટ્રાય કરવાની છે એકબીજાનો ગુણાકાર કરીએ 48 આપણે નથી લાગતું કેમ કે 7 8 ને 9 મળે 48 નથી આવતા ચલો બીજી કોઈ વિચારણા કરીએ તો આપણે 2 2 4 4 તરી 12 12 2 24 તો 24 24 ની વિચારણા કરીએ ફરીવારથી 2 2 4 4 તરી 12 ચલો આપણે 12 રહેવા દઈએ પહેલા 27 બીજી કઈ વિચારણા કરીએ 3 તરી 9 9 તરી 27 27 2 54 ચલો 27 2 54 લેવા દઈએ ફરીવારથી આમાંથી આપણે આ રીતે કામ કરીને વિચારણા કરવાની રહેશે 3 તરી 9 9 તરી 27 27 2 54 આ ચાર આપણે લઈએ તો આપણે 54 મળે છે ચાલો હવે બાકીના બે વેધા 3 2 ને 6 તો કે સાહેબ 60 થાય પણ માઈનસ પણ કરી લઈએ તો કે 54 માંથી 6 બાદ કરીએ તો કેટલા મળવાના છે 48 આપણે અહીંયા જે અતિ સંક્ષિપ્ત રૂપ આપી દીધેલું છે એમાંની વિચારણા કરવાની કે સાહેબ કોનો ગુણાકાર કોની સાથે કરું પ્લસ માઈનસ કરું તો 48 થઈ જાય તમે આ રીતે ડિવિઝન કરશો એટલે તમને 100% ખ્યાલ આવી જશે બાકી તમે તમારી રીતે વિચારણા કરવા માંગશો કાનો આને સાથે ગુણાકાર બેટર છે સરળતાથી આપણે સાદુરૂપ અતિ સંક્ષિપ્ત રૂપ આપી દેવાનું એમાંથી કોઈ પણ સાથે આપણે વિચારણા કરશું એટલે આપણે જવાબ મળશે અહીંયા આપણને 54 અને 6 આવે છે તો અહીંયા આપણે 48 ના મધ્ય પદના ભાગ શું પડશે 54 અને 6 તો x² પ્લસ જોતા છે તો 54x માઇનસ 6x માઇનસ 324 ઇઝ ઇક્વલ ટુ 0 ચલો આ બંનેમાંથી કોમન કાઢીશું તો x તો x પ્લસ 54 પ્લસ જો એ માઇનસ એટલે માઇનસ કાઢીએ કેટલા કોમન કાઢવા પડશે 6 અહીંયા આવશે x અને પ્લસ આવશે 324 માંથી આપણે 6 કોમન કાઢીએ તો વધશે કેટલા તો કે 54 ઇઝ ઇક્વલ ટુ 0 ચલો x પ્લસ 54 ઇન્ટુ x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 ચલો પ્લસ છે તો શું આપી દે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 54 ઓર x ઇઝ ઇક્વલ ટુ માઇનસ છે તો પ્લસ જે સત્ય નથી કેમ કેમ કે આપણે ઝડપ છે ઝડપ ક્યારે માઇનસ હોઈ શકે નહીં તો આપણને
विद्यार्थी मित्रों प्रवाहनी झड़प शू मळे छे आपणे कही शकीए के प्रवाहनी झड़प 6 किमी प्रति कलाक छे। बराबर आपणे प्रश्न ने समजशुं। मोटर बोट वाळो जे प्रश्न छे આપણે પ્રવાહની ઝડપ ધારેલી છે, મોટર બોટની આપેલી છે, પ્રશ્નને ઉલટાવી તમને પ્રવાહની ઝડપ આપે અને મોટર બોટની ઝડપ શોધવાની વાત કરે ત્યારે બંને દિશા તરફ ઝડપ તમે પહેલા શોધો છો ત્યારે ખાસ યાદ રાખશો મોટર બોટ વત્તા પ્રવાહ સામામાંથી મોટર બોટ માંથી પ્રવાહ બાદ થશે એટલે એ બાદ ખરેખર આપણે એને યાદ રાખીશું બરાબર સમજીશું ત્યારબાદ બંને દિશા તરફનો જે અંતર કાપતા લાગતો સમય શોધી લ્યો ત્યારબાદ આ પ્રશ્ન સંપૂર્ણને સમજી અને આપણે આપેલા ઉકેલને શોધીશું। જય મે વિદ્યાર્થી મિત્રો, જય મે ગ્રુપ ઓફ સ્કૂલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફરીથી આપણે સ્વાધ્યાય 4.3 એના ક્વેશ્ચન 10 તરફ જઈએ। આ પ્રકારના ક્વેશ્ચનો બોર્ડની અંદર ખાસ પૂછાય છે। અહીં આપણે વાત કરી છે એક ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચેનું 132 કિમી અંતર કાપવા ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે છે। બે સ્ટેશનનું જંકશન છે મૈસૂર અને બેંગ્લોર, 132 કિમી વચ્ચેનું બંનેનું અંતર છે, એક ટ્રેન ધીમી છે એક ફાસ્ટ ટ્રેન છે। હવે આ બંને સ્થળ વચ્ચે ઝડપી ટ્રેન છે તે ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે, કેમ કે ઝડપી એ ફાસ્ટ જવાની છે, ઝડપથી સ્ટેશને પહોંચવાની, ધીમી ટ્રેન છે ધીરે ધીરે ચાલશે, વચ્ચેનો સમય ધ્યાનમાં લેવો નહીં। જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ, ઝડપી ટ્રેનની જે ઝડપ છે તે ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતા 11 કિમી પ્રતિ કલાક વધુ છે, એટલે કે ધીમી ટ્રેન કરતા ઝડપી ટ્રેનની જે ઝડપ છે તે કેટલી છે, 11 કિમી પ્રતિ કલાક વધુ છે। ઝડપી કરતા ધીમી કરતા જે ઝડપી ટ્રેન છે એની ઝડપ આટલી વધુ છે, તો બંનેની સરેરાશ ઝડપ શોધો। આપણને ખ્યાલ આવી ગયો કે સાહેબ અહીંયા ધીમી ટ્રેન કરતા ઝડપી ટ્રેનની ઝડપ 11 કિમી પ્રતિ કલાક વધુ છે, તો આપણે ધારણા કરીએ, ધારો કે ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કિમી પ્રતિ કલાક છે, તેથી ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ, ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેન કરતા 11 કિમી વધુ છે, તો શું આવશે, તો કે ધીમી ટ્રેનની ઝડપ કરતા 11 કિમી વધુ છે, તો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી આવશે, x+11। ચાલો આપણે ધીમી ટ્રેનની ઝડપ અને ઝડપી ટ્રેનની ઝડપ મળી ગઈ, બંને ટ્રેનને કેટલા કિમીનું અંતર કાપવું છે, તો કે 132 કિમીનું અંતર બંનેને કાપવું છે। ચાલો બંનેને 132 કિમીનું અંતર કાપતા લાગતો સમય શોધી લઈએ, તો કે 132 કિમી અંતર ધીમી ટ્રેનને કાપતા લાગતો સમય t1 અંતરના છેદમાં ઝડપ, અંતર છે 132 કિમી, કઈ ટ્રેન છે, ધીમી ટ્રેન છે, ઝડપ તેની કેટલી છે, તો કે x કિમી પ્રતિ કલાક, તો 132 કિમી અંતર ધીમી ટ્રેન કાપશે ત્યારે સમય કેટલો લાગે, 132 ના છેદમાં x, તેવી રીતે 132 કિમી અંતર ઝડપી ટ્રેનને કાપતા લાગતો સમય t2, ઝડપી ટ્રેન અંતર છે 132 કિમી, ઝડપી ટ્રેનની જે અંતરના છેદમાં એની ઝડપ કેટલી છે, તો કે x+11। હવે મેં તમને વાત કરી તેમ આ રીતે જ્યારે પ્રશ્ન વાત કરેલી હોય ત્યારે જે સમય લીધેલો છે t1 = t2, હવે વાત એ પ્રકાર
ટ્રેન છે તે વધુ સમય લે છે. જો તો વાત સમજો કે આની અંદર અને આ બંનેની અંદર સમય કેમાં વધારે હશે. પહેલી વાત છે કે ધીમી ટ્રેનની છે, બીજી વાત છે કે ઝડપી ટ્રેનની છે. ઝડપી ટ્રેનમાં દાખલા તરીકે અહીંયા ધીમી ટ્રેનમાં 5 કલાક લાગે તો અહીંયા કેટલા લાગતા હોય? 4 કલાક. કેમ કે સમય વધુ કોણ લે? તો કે ધીમી ટ્રેન લે. આ ઝડપી ટ્રેન છે એ સમય કેવો લે છે? ઓછો લે છે. તો બંનેની કમ્પેરીઝન કરીએ છે ત્યારે ખાસ યાદ રાખો, આ 5 કલાક લે તો આ 4 કલાક લે તો એ કેટલા કલાક વધુ લે? 1 કલાક વધુ લે. એટલા માટે 5 અને 4 એમાં 2 કલાક લેતા હોય તો અહીં આપણે 6 આપીએ અને 4 આપીએ. હવે વિચારણા કરીએ કે સર બંનેને સરખાવવા છે તો અહીંયા વધારે 1 આપું તો બંને સરખા થાય. તો હવે શું બનશે? T1 is equal to T2 plus 1. એટલે કે ધીમી ટ્રેન અને ઝડપી ટ્રેન, ઝડપી ટ્રેનને ઓછો સમય લાગે જ્યારે ધીમી ટ્રેનને વધુ સમય લાગે. તો બંનેને કમ્પેરીઝન કરવા માટે ઝડપી ટ્રેનને આપણે 1 કલાક શું આપવું પડશે? વધારવો પડશે. ચલો T1 એટલે શું છે? 132 ના છેદમાં x is equal to T2 એટલે શું છે? 132 ના છેદમાં x plus 11 plus 1 અથવા T2 ને આપણે આ બાજુ લાવીએ. ચાલો T2 ને આ બાજુ લાવીએ તો શું આવશે? 132 ના છેદમાં x minus આખું પદ લાવીએ 132 ના છેદમાં x plus 11 is equal to 1. ચાલો આગળ આપણે ક્રોસ ગુણાકાર કરી નાખી અથવા અંશમાંથી આપણે કોમન કાઢી, અંશમાંથી કોમન કાઢી 132 તો શું વધશે? 1 ના છેદમાં x minus 1 ના છેદમાં x plus 11 is equal to 1. ચાલો હવે ક્રોસ ગુણાકાર કરીએ. 132 અને અહીંયા ગુણીએ તો x plus 11 અહીંયા ગુણીએ minus x છેદમાં બંનેનો ગુણાકાર x ગુણ્યા x x square plus x ગુણ્યા 11 11x is equal to 1. ચલો minus x plus x જાય. 132 ગુણ્યા 11 132 ગુણ્યા 11 2 ના 2 જવાના છે, 3 ના 3, 1 ના 1, તેવી રીતે 2 ના 2, 3 ના 3, 1 ના 1. ચલો 2 5 4 1 કેટલા આવશે? તો કે 1452 1452 આ છેદ છે, x સાથે ગુણીએ તો કેટલા આવશે? x square plus 11x. ચલો આને પહેલી બાજુ લઈ જઈએ તો શું મળવાનું છે? x square plus 11x minus 1452 is equal to 0. હવે આપણે 1452 ગુણ્યા પ્રથમ પદનો સહગુણક 1 એટલે 1452 ના ભાગ કરવાના છે. તો 1452 ના ભાગ આપણે જાણીએ છીએ, 132 ગુણ્યા 11 એટલે કેટલા થાય? 1452. હવે અહીંયા આપણે ગુણાકાર કરીએ કે 132 ના પાછળ ભાગ કરવાના છે. 132 ના ભાગ 2 વડે આપણે ભાગ ચલાવીએ. 2 વડે 132 ના ભાગ એટલે 132 ના અડધા કેટલા થતા હશે? દાખલા તરીકે વાત કરી 2 વડે ભાગ ચલાવે તો 2 6 12 2 6 12 1 વધશે એટલે કે કેટલા આવશે? 12 1 અને આ 2 એટલે 12 2 6 12 66 2 132 ગુણ્યા પાછા કેટલા? 11. ચલો આના પાછળ ડિવિઝન કરી નાખે 66 એટલે 6 ગુણ્યા 11 6 66 ગુણ્યા 11. હજી ડિવિઝન કરવો હોય તો આને ડિવિઝન કરી શકીએ કે સાહેબ 2 ગુણ્યા 3 2 6 ગુણ્યા 11 ગુણ્યા 11. ચાલો હવે આપણે લાવવા છે કેટલા? તો કે 11 લાવવા છે. તો એક કામ કરીએ, 3 2 6 6 ગુણ્યા તો 66 થશે, 11 2 22 66 એટલે 22 નહીં મેળાવે. બીજી વાત કરીએ આ બંનેની જોડી બનાવી, 2 2 4 4 ગુણ્યા 11 44 અને 3 ગુણ્યા 11 એટલે કે 33. 44 ગુણ્યા 33 એટલે કેટલા આવશે? તો કે સાહેબ આપણે જોઈએ છે કેટલા? 11 જોઈએ છે આપણે. કે હા 11 આપણે જોતા છે, 44 આવ્યા છે. 44 ગુણ્યા 11 તો અહીંયા 44 માંથી 33 આપણે બાદ કરી નાખીએ, 4 માંથી 3 જાય 1 આવે, 4 માંથી 3 જાય 1 આવશે, ડન થઈ જશે. તો આપણે 1452 ના
ભાગ શું મળશે તો કે 44 અને 11 ચાલો આપણે મધ્યમ પદની ભાગ પાડ નાખી આપણે ભાગ મળ્યા છે 44 અને 33 તો મધ્યમ પદના ભાગ કરીએ x² + 11x ના ભાગ શું લખશું પ્લસ જોઈએ તો કે 44x - 33x - 1452 = 0 ચલો આ બંને માંથી કોમન કાઢી x આવશે x + 44 + જોઈએ માઇનસ છે માઇનસ કોમન કાઢી કેટલા કાઢીએ 33x માઇનસ ના પ્લસ 33 ગુણ્યા 44 1452 = 0 ચલો શું આવશે x + 44 અને x - 33 = 0 ચલો પ્લસ છે તો શું આવશે જડપ x - 44 ઓર x 33 જે સત્ય નથી કેમ કે x એટલે આપણે તેની જડપ ક્યારે ઋણ હોઈ શકે નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે બંને ગાડીની સરેરાશ ઝડપ આપણે આ ધીમી ગાડીની સરેરાશ ઝડપ શોધી છે તો આપણે ધીમી ગાડીની સરેરાશ ઝડપ મળી ગઈ છે ધીમી ગાડીની સરેરાશ ઝડપ 33 કિમી પ્રતિ કલાક છે જ્યારે ઝડપી ગાડીની સરેરાશ ઝડપ બરાબર ઝડપી ગાડીની સરેરાશ ઝડપ છે x + 11 x એટલે આપણને 33 + 11 એટલે 44 કિમી પ્રતિ કલાક છે મતલબ એવો છે ધીમી ગાડીની સરેરાશ ઝડપ 33 કિમી છે જ્યારે ઝડપી ગાડીની સરેરાશ ઝડપ 44 કિમી પ્રતિ કલાક છે તો અહીંયા પ્રશ્નની અંદર તમને જે મૈસૂર ને બેંગ્લોર આપેલા છે ત્યાં વાત કરી નાખે અમદાવાદ સુરત કોઈ એવા પ્રશ્ન બનાવીને તમને વાત કરી શકતા હોય ત્યારે તમારે આ પ્રશ્નને ખાસ યાદ રાખવાનો છે પેલા બંને ગાડીની ઝડપ તમને ઝડપી ગાડીની ઝડપ ધીમી ગાડી કરતા વધારે છે પછી બંને અંતર કાપેલું છે તે શોધીને આપણે જે પ્રશ્ન સંપૂર્ણ બનાવીએ છીએ એના આધારે આપણે ઉકેલવાનું છે